આ વિડિયોની અંદર આપણે ઉદાહરણ નંબર 7.7 જોઈશું। જો આમાં રકમ શું આપી છે દર્શાવો કે કોઈ બળ યુગ્મની ચાક માત્રા એ બિંદુ પર આધારિત નથી કે જે બિંદુને અનુલક્ષીને આપણે ચાક માત્રા લીધી જેને અનુલક્ષીને આપણે ચાક માત્રા લઈએ છે એ બિંદુને અનુલક્ષીને ચાક માત્રા આધાર રાખતી નથી। ચલો એના માટે આપણે શું કરીએ અહીં જો આ એક દ્રઢ પદાર્થ વિચારી લઈએ આ રીતે એક સળિયો છે હવે એવો સળિયો અથવા તો કોઈ રેખીય પદાર્થ વિચારી લઈએ બરોબર એનો આ છેડો એ અને આ છેડો બી છે હવે આ સંદર્ભ બિંદુ છે જેને અનુલક્ષીને આ ચાક ગતિ કરે છે તો આની જે ચાક માત્રા છે બળની ચાક માત્રા મતલબ ટોર્ક બળ યુગ્મની ચાક માત્રા એ આ બિંદુ પર આધારિત નથી આ પદાર્થની બળ યુગ્મની ચાક માત્રા આ બિંદુને અનુલક્ષીને છે પણ એ આ બિંદુ પર આધારિત નથી એવું સાબિત કરવાનું છે બરોબર ચલો તો એક કામ કરો આના પર લાગતા બળો હું એક બળ આમ લઈ લઉં અને ઋણ દિશામાં છે એટલે માઇનસ એફ લઈ લઈએ અને એક બળ આમ લાગે છે એ ધન દિશામાં છે એટલે પ્લસ લઈ લઈએ એક બળ આમ લીધું માઇનસ એફ એક બળ આમ લીધું એટલે પ્લસ એફ એટલે ઉપરની દિશા ધન કરો નીચેનીનો પછી આના સ્થાન સદિશ આ આ બિંદુનો સ્થાન સદિશ આર આનો સ્થાન સદિશ આર બરોબર તો બળ યુગ્મની ચાક માત્રા શું લખાય જો આકૃતિમાં એક દ્રઢ પદાર્થ એક દ્રઢ પદાર્થ ની બળ યુગ્મની ચાક માત્રા દર્શાવી છે બરોબર ચલો હવે અહીંયા સંદર્ભ બિંદુ ઓ થી દ્રઢ પદાર્થના બે સ્થાન એ અને બી પર લાગતા બળો માઇનસ એફ અને પ્લસ એફ છે આ એ અને બી પર લાગતા બળો માઇનસ એફ અને પ્લસ એફ છે બરોબર ચલો તો બળ યુગ્મની ચાક માત્રા શું લખાય જો બળ યુગ્મની ચાક માત્રા બરાબર તો આ કણની બળ યુગ્મની ચાક માત્રા આની બળ યુગ્મ એટલે બળની ચાક માત્રા એનો સરવાળો બળ યુગ્મની ચાક માત્રા બરાબર આની બળ યુગ્મની ચાક માત્રા આની બળ યુગ્મની ચાક માત્રાનો સરવાળો તો અહીંયા શું લખાય પહેલા કણની બળ યુગ્મની ચાક માત્રા લખાય R1 ક્રોસ F બળ યુગ્મની ચાક માત્રા મતલબ ટોર્ક તો આનું ટોર્ક શું લખાય R ક્રોસ F એટલે R1 ક્રોસ માઇનસ F વત્તા આની બળ યુગ્મની ચાક માત્રા મતલબ બળની ચાક માત્રા લખાય R2 ક્રોસ F ઓ બંને બાજુ જો બળો તો સરખા મૂલ્યના છે કોમન કાઢી લો તો બળ F ને કોમન કાઢીએ તો કૌંસમાં શું વધે R2 R2 માઇનસ R1 ક્રોસ F જો બળ F ને કોમન કાઢ્યો ક્રોસ ગુણાકાર એ કોમન તો શું વધ્યું R2 પ્લસ વધ્યું અને R1 જે છે એની સાથે માઇનસ વધ્યું એટલે R2 માઇનસ R1 આવું લખાય F કોમન હવે R2 માઇનસ R1 જો બે સદિશોનો તફાવત કેવી રીતે દર્શાવાય તમને ખબર છે કે R2 માઇનસ R1 એટલે R1 થી R2 તરફનો સદિશ બાદબાકીનો સદિશ હંમેશા આ રીતે દોરાય R1 છે અને R2 છે તો R2 થી R1 તરફનો સદિશ દોરી દો આ તમારો થયો R2 માઇનસ R1 સદિશ જેને કહેવાય AB સદિશ આ AB તો અહીંયા લખાય AB તો બળ યુગ્મની ચાક માત્રા બરાબર AB ક્રોસ F અવ AB એ O પર આધારિત નથી અને બળ F પણ O પર નથી લાગતો બંને O પર આધારિત નથી અહીં AB અને F
એ ઉપર આધારિત નથી અને જે શું સાબિત કરે છે જે સાબિત કરે છે કે અહીંયા જે બળ યુગ્મની ચાક માત્રા છે બળ યુગ્મની ચાક માત્રા એ उगम बिंदु ऊपर आधारित नहीं बरो खाली आनी तो रण जो बड़ी युग्मनी चाक मात्रा बराबर आनी पर टॉर्क लिखी दो मतलब आनी पर की चाक मात्रा आनी पर की चाक मात्रा आर क्रॉस एस आनो आर क्रॉस एस एमाती आप कम काढी अब आर टू माइनस आर वन के भी दिया लगा है तो जो आर वन सदिश ना आर टू सदिश तो एनो तफावत नो सदिश की भी लगा है एक ना सदिश ने बीजा सदिश साथ जोड़ी दो बरोबर એને કહેવાય r2 r1 તો r2 r1 એ શું કહેવાય ab હવે ab એ પણ ઉગમ બિંદુ પર આધારિત નથી અને f પણ ઉગમ બિંદુ પર આધારિત નથી અને માટે અહીંયા જે બળ યુગ્મની ચાક માત્રાનું સૂત્ર આવ્યું બળની કિંમતો ઉગમ બિંદુ પર આધારિત નથી માટે બળ યુગ્મની ચાક માત્રા પણ ઉગમ બિંદુ પર એટલે કે બિંદુ પર આધારિત નથી બરોબર તો બધા જય સોમનાથ જય શ્રી કૃષ્ણ જય